નમસ્કાર, પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર મેહુલ પરમાર. મિત્રો, દહેજ ઔદ્યોગિક વસાહત, આ ઔદ્યોગિક વસાહતમાં અનેક ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. ખેડૂત એટલે જગતનો તાત. મિત્રો, ખેડૂતને જ્યારે એનું જીવન ગુજારવું હોય છે ત્યારે તેઓ પોતાની જમીન અને પશુપાલક પર જીવન ગુજારતા હોય છે, અને આવા જ ખેડૂતોને જ્યારે કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડી અથવા અનેક રીતે હેરાન કરી જ્યારે ખેતીનું ઉત્પાદન જ નહીં કરવા દે ત્યારે ખેડૂતની પરિસ્થિતિ શું થતી હોય છે એ અત્યારે બહુ ગંભીર બાબત છે. હાલ આપણે વાગરા તાલુકાના કડોદરા ગામે ઊભા છે. કડોદરા ગામે યુપીએલ કંપની આવેલી છે. યુપીએલ 12 કંપનીની બાજુમાં એક ખેડૂત છેલ્લા 4 વર્ષથી હેરાન થઈ રહ્યા છે. હાલ હું જે ખેતર છે, પહેલાં તો હું ખેતરના દ્રશ્યો બતાવું, કેમેરામેનને વિનંતી કરીશ કે આ દ્રશ્યો બતાવશે. મિત્રો, આ જોઈ શકો છો કે કડોદરા ગામના આ ખેડૂત છેલ્લા 4 વર્ષથી આ જમીન પાછળ કંઈ પણ કહી શકાય ને કે પાક લઈ શકે તેવી પરિસ્થિતિ નથી. કારણ કે બાજુમાં આવેલી યુપીએલ કંપનીના કારણે આ જમીનમાં આ જમીન ખરેખર કહી શકાય ને કે હાવ ખરાબ થઈ જાય છે તેવું ખેડૂત કહી રહ્યા છે. આપણે આ બાજુમાં જોઈ રહ્યા છું, આજ કેમેરામાં જે દ્રશ્યો જોઈ રહ્યા છે યુપીએલ કંપનીના દ્રશ્યો છે, એની બાજુમાં જ એક્ઝેક્ટ આ કંપની આવેલી છે. આ કંપનીની બાજુમાં જ આ ખેતર આવેલું છે. આ ખેતરની હાલત તમે જે જોઈ છે કેમેરામાં અત્યંત ગંભીર હાલત છે. હું તમને અહીંયા બતાવીશ આ જમીનની પરિસ્થિતિ કેવી છે. હાલ આપ જોઈ શકો છો. હું કેમેરામેનને વિનંતી કરીશ કે ઝૂમ કરીને બતાવશે હાલ આ જમીન આ કેમિકલ વાળા પાણીના કારણે કેવી પરિસ્થિતિ છે હાલ જોઈ શકો છો. કારણ કે કંપની દ્વારા અનેક જગ્યાએ જે તેઓની વોલ બનાવેલી છે તેમાં કહી શકાય ને કે વોલની નીચેથી પાણી કાઢવામાં આવે છે અને એ પાણી ખેતરમાં જાય. આ તમે જોઈ શકો છો, આ રીતના કહી શકાય ને કે વોલ હોય છે અને આ વોલની નીચેથી પાણી નીકળતું હોય છે અને તેને કારણે જ કહી શકાય ને કે આ ખેતરની અત્યંત ગંભીર હાલત છે. આપણી સાથે ખેડૂત છે, તેઓ સાથે જ વાત કરીશું. શું નામ છે આપનું? રમણભાઈ. શું પરિસ્થિતિ છે? મારે લગભગ તો 10-15 વર્ષમાં કશો પાક લીધો નથી. હવે જે યુપીએલ જે ન્યાય આપે એ ખરું, પણ આ પાણીથી જ આ કંટાળેલો છે. પાણી આટલા હોલ છે, હોલમાંથી જ હું આટલા કેર બરાબર પાણીમાં હું આવતો હતો તે વખતે પાણી નીકળતું હતું. આજે મારો મોટો ભાઈ છે, એનથી ના કહેવાયું તો આજે મારે કહેવું પડ્યું. હું 3 દિવસથી હું અહીં ખેતરમાં આવું, આવીને જોઈને નાહી જાઉં, આવું પાછો જોઈને નાહી જાઉં, ચોફેરા ફેરો હું. ત્યાં એક 3 જગ્યાએ હોલ છે મારો, એ 5-6 વર્ષથી હોલ જ પૈરા કરે છે, કોઈ દેખરેખ રાખતું નહીં કંપનીમાં. આ અંગેની તમે કોઈને જાણ કરી છે કંપનીમાં અથવા પંચાયતમાં કોઈ જગ્યાએ? કોઈ મેં જાણ નહીં કરી. આ તો માઠી રહેવાય ના, તો મેં સરપંચને કહી દીધું આ ફેરે તો મગ આ થોડીક જાણ કર, આપણને તો બહુ એ નહીં અંદર. બરાબર, તો થોડુંક જાણ કરે તો સારું રે મારે. કેમ કે મેં 15 વર્ષથી મેં તો જોયું જ નહીં કે આ ખેતરમાં હું પાકે. જાનની યુપીએલ આવી તારનો આ ખેતરમાં જ અનાજ નહીં લીધું મેં. શું કારણ છે આ ખેતરમાં અનાજ નહીં લેવાનું? ખેતરમાં પાણી જ યુપીએલ નું આવે અંદર, એટલે હું કેવી રીતે લઈ શકું? કેવું પાણી આવે છે યુપીએલ માં? એકદમ ઢોળા જેવું પાણી આવે, આખી જમીન જ બધી ઉપર એમ તોર ઢોળા જેવું થઈ ગયું. એટલે હું ખેતી હું ખેરું જ કેવી રીતે? ઉપર ઘાસ તો જુઓ, આજે હું ખેરવા નહીં પામ્યો અંદર. શું કેવું છે કંપનીના આ પાણીના લીધે આ ખેતર હાવ ખરાબ થઈ ગયું? કંપનીએ અમને બરબાદ કરી દીધા છે. નથી આ પિલ્લરો કોચી કોચીને ખાલી દિવાલ કરી દીધેલી છે. દિવાલને જો અંદરથી જમીનમાંથી જે ગળાળો ખોદીને ચણે તો જ પાણી ના આવે, નહીં તો તમારે પાણી આવ્યા જ કરે. ચોમાસાનું પાણી બી આવે ને કેમિકલનું પાણી અંદર આવે. પાણીનો નિકાલ જોયો આ ખેતરમાં? આ ખેતરનો અમારે પાણીનો નિકાલ જોયો અને રસ્તો જોયો. અમારો રસ્તો જે જાહેર રસ્તો હતો એ બી કંપનીમાં જતો રહ્યો છે, એટલે કંપની તરફથી હોય અમારે રસ્તો જોવે. બરાબર. મિત્રો, આ જગતનો તાત એટલે કે ખેડૂત કંપનીના કારણે કેટલો હેરાન પરેશાન થઈ રહેલ છે આપ જોઈ શકો છો. કંપની દ્વારા કેમિકલ યુક્ત જે પાણી કાઢવામાં આવે છે, ખેડૂતનો સ્પષ્ટ આક્ષેપ છે કે આ યુપીએલ 12
જે દહેજમાં કંપની આવેલી છે તેના કારણે જ આ ખેતરની હાલ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. હું તમને કેમેરામેનને વિનંતી કરીશ કે બતાવશે જમીનનું જે જળસ્તર છે તે કહી શકાય ને એકદમ વ્હાઈટ જે હોય એ પરિસ્થિતિમાં થઈ ગયેલ છે. અને આના લીધે જ ખેડૂત કહી શકાય ને કે અત્યારે કોઈ પાક નથી લઈ શકતા. આપ આ ખેડૂત ખુદ બતાવી રહ્યા છે, આપ જોઈ શકો છો કે અત્યારે આ ખેતરની પરિસ્થિતિ કેટલી ગંભીર છે, કેટલી ખરાબ પરિસ્થિતિ છે, જેના કારણે આ ખેડૂત હેરાન. છેલ્લા 4 વર્ષથી આ ખેડૂત હેરાન થઈ રહ્યા છે. મિત્રો, કહેવામાં આવે છે ખેડૂત જગતનો તાત છે. આ ખેડૂતને જ પરિસ્થિતિ ભોગવવાનો વારો આવી રહ્યો છે, કારણ કે જીઆઈડીસી દ્વારા મોટી મોટા પ્લાન્ટેશન કરી દેવામાં આવ્યા છે, મોટી મોટી કંપનીઓ બનાવી દેવામાં આવેલી છે, કંપનીઓને જગ્યા આપી દેવામાં આવેલી છે. પણ કંપનીમાંથી જે ખરાબ પાણી નીકળી રહ્યું છે તેનો નિકાલ કરવામાં નથી આવતો, જેને લઈ ખેડૂત હાલ ખૂબ ભયાનક પરિસ્થિતિ ભોગવી રહ્યા છે. હું તમને કેમેરામેનને વિનંતી કરીશ કે હાલ દ્રશ્યો બતાવે, આ ખેતરના દ્રશ્યો બતાવે. ખેતરની હાલત આપ જોઈ શકો છો કે ખૂબ ભયાનક હાલત છે. અને કંપની દ્વારા જે વોલ બનાવવામાં આવેલી છે તેમાં આ પાઇપલાઇન મૂકવામાં આવેલી છે, જે ખરેખર પાણીનો નિકાલ કંપનીએ ખરેખર જે તે ડ્રેનેજમાં કરવો પડે. અને આ જે પાઇપ મૂકવામાં આવેલી છે તે ચોમાસાનું પાણી જેથી કરી આ ખેતરમાં આવી જાય, જેથી કંપનીમાં કહી શકાય ને કોઈ પણ પાણીનું રોકાણ ના થાય. તેના લીધે આ કંપની દ્વારા જે વોલ બનાવી અને તેમાં પાઇપલાઇન મૂકવામાં આવેલી છે, ખરેખર આના કારણે પણ આ ખેડૂત હેરાન થઈ રહ્યા છે. ખરેખર કહી શકાય ને કે ખેડૂત છેલ્લા 4 થી 5 વર્ષથી જમીનમાં કોઈ પણ પ્રકારનો પાક ઉત્પાદન નથી કરી શક્યા. મિત્રો, આપ સમજી શકો છો કે જ્યારે ખેડૂતનો એક આધાર હોય છે તે પોતાની જમીન, જ્યારે પોતાની જમીનમાં જ કોઈ પણ પ્રકારનો તે પાક નહીં લઈ શકે તો આ ખેડૂતની પરિસ્થિતિ કેટલી ગંભીર થશે એ આપ સમજી શકો છો. હાલ ખેડૂત આપણને જાતે જ બતાવી રહ્યા છે કે આ પાઇપલાઇન દ્વારા પાણી નીકળી રહ્યું છે અને તેની અત્યંત ગંભીર પરિસ્થિતિ છે. શું કેવું છે અત્યારે જમીન હાવ ઓછી જોવા મળી રહી છે? એકદમ પોચી જોવા મળે. હું કારે ખેતર થશે અને હું ખેર કરે છે. કહી શકાય કે આપણે અત્યારે ચાલીને ખેતરમાં તો પણ અત્યારે દબાઈ રહી છે. તો તમારે ટ્રેક્ટર કે એવું કંઈક સાધન લઈને આવવું હોય અને ખેતીમાં ખેડાણ કરવું હોય તો કેટલી પરિસ્થિતિ થાય જ ને. પરિસ્થિતિ તો બહુ થાય અમને. આપણે અન્ય આપણી પાસે એક ભાઈ છે, તેઓ સાથે પણ વાત કરીશું. શું કેવું, આ પાઇપલાઇન ને કારણે હજી સુધી પાણી સુકાયું નથી, ચોમાસો ગયે, હજી ઘણો સમય થઈ ગયો છે, આપણે આવ્યા છે છતાંય હજી પગ જમીન દબાઈ રહી છે, જયારે ટ્રેક્ટર ને એવું લઈને આવવું હોય તો કેવી પરિસ્થિતિ સર્જાય? ખેરાયત જમીન મતલબ કે ખેરાય જ ના, મતલબ કે જમીન અમારે જો એ કરવી હોય તો આ પાણી બંધ જ કરવું પડે તો જ આ એ ના થાય. નહીં તો અમારી પરિસ્થિતિ એટલી ખરાબ છે કે યુપીએલ ના વજે સે ખરાબ થઈ જાય છે. બાકી પહેલા કોઈ અમારે ખરાબ જમીન નથી, અમે અત્યાર સુધી ખેરા જ કરતા હતા, પણ જ્યારની યુપીએલ આવી ત્યારની અમારે પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. શું માંગણી છે? હવે જે માંગણી તો જો યુપીએલ કરે એ સાચું. યુપીએલ દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નહીં આવે તો તમે શું આગળની કાર્યવાહી કરો? પછી તો આગળ અમે કાર્યવાહી કરીશું, દિલ્હી સુધી કાર્યવાહી કરીશું. પાણીનો નિકાલ જોવે, બીજું કઈ નઈ, પાણીનો નિકાલ જો. આ ખેતર માંથી પાણી નીકળશે તો જ અમારે પાક લેવાશે, કેમ કે અમારે તો વરસાદ પડે જ જીવન, વરસાદ પડે તો જ પાક લેવાય. અમારે કોઈ પાણીમાં આ લોકો કેમિકલ વાળું પાણી મિક્સિંગ, પાણી મિક્સિંગ તો આવે જ ને. અમારે જણનું પાક જ નહીં થતો, અમે જણને યુપીએલ આવે તનનું કશું જ અહીં ખેતરમાં પાકતું નહીં. આ જમીનમાં છેલ્લા કેટલા વર્ષથી તમે પાક નથી લેતા? અમારે જણને યુપીએલ આ ગેટ બનાવ્યો તનનો અમે પાક જ નહીં લેતા પેલા તો. બરાબર, કશું પાક જ નહીં લીધો હજી. હવે જે યુપીએલ વાળા કરે એ માંગણી અમારે જે નહીં આપે તે. યુપીએલ ને જાણ કરી? ના, અમે કોઈ જાણ નહીં કરી. યુપીએલ જાણ કરીશું ને, આજે જઈશું એટલે જાણ કરીશું. બરાબર, હું કેવા માંગે છે ભાઈ, ના કઈ નિરાકરણ આવે તો અમે ઉપર કાર્યવાહી કરીશું પછી. મિત્રો, આ જે ખેડૂત ભાઈ છે એ એટલા હેરાન પરેશાન છે કે હવે યુપીએલ કંપની દ્વારા
જે તે પ્રકારનું યોગ્ય આ પાણીનું નિરાકરણ કરવામાં આવે? જો આ યુપીએલ કંપની દ્વારા કોઈ પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ નહીં કરવામાં આવે તો ખેડૂત ઉગ્ર રજૂઆત કરશે અને કહી શકાય ને કે ઉપલા અધિકારીઓ સુધી પણ જવાની તૈયારી હાલ બતાવી રહ્યા છે. ખેડૂત એટલા પરેશાન થઈ રહ્યા છે કે જેથી કરીને તેઓ કહી શકાય ને કે ઉપલા અધિકારી સુધી જવાની પણ તૈયારી રાખી રહ્યા છે. હાલ આપ જોઈ શકો છો કે આ જમીન કહી શકાય ને કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે. કહી શકાય ને કે એકદમ પોચી જમીન જોવા મળી રહી છે. જ્યારે આપણે ચાલીએ તો ચાલી પણ શકાતું નથી એવી અત્યારે જમીન છે આ, જેમાં આ ખેડૂતને જ્યારે વાવણી કરવી હોય તો કઈ રીતના કરી શકે આ જમીન તમે જોઈ શકો છો મિત્રો. જે માટી અત્યંત કહી શકાય ને ખરાબ હાલત આ ખેતરની થઈ ગઈ છે. તો ખરેખર આ યુપીએલ કંપની દ્વારા ખેડૂતને યોગ્ય ન્યાય આપવામાં આવે અથવા લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ ખેડૂતને ન્યાય આપવામાં આવે, કહી શકાય ને કે જીપીસીપી દ્વારા પણ આની તપાસની યોગ્ય તપાસ કરવામાં આવે અને ખેડૂતને ન્યાય આપવામાં આવે, અને યુપીએલ કંપનીને પણ ખેડૂત ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે કે જેથી કરી આ પાણીનો નિકાલ કરવામાં આવે અને ખેડૂતની જે જમીન છે એ સંપાદન બની શકે, ખેતીલાયક બની શકે એવી ખેડૂતની એક આશા છે. વધુ સમાચાર માટે જોતા રહેજો. કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ.